હવે મિત્રો આપણે કેપેસિટર વિશે જોઈએ પહેલાંની વ્યાખ્યા લઈએ કેપેસિટરની એકબીજાની પાસ પાસે એકબીજાની પાસ પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા એકબીજાની પાસ પાસે યાદચ્છીક રીતે ગોઠવેલા અલગ કરેલા આકારના અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે ફરીથી એકવાર વ્યાખ્યા લઈએ આપણે એકબીજાની પાસ પાસે એકબીજાની પાસ પાસે યાદચ્છિક રીતે ગોઠવાયેલા અલગ રાખેલા યાદચ્છિક આકારના અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવામાં આવે છે કોઈ પણ આકાર હોઈ શકે કોઈ પણ કદ હોઈ શકે કોઈ પણ રીતે ગોઠવાયેલા હોય પાસ પાસે એનું નમન ગમે તે હોઈ શકે ટૂંકમાં એકબીજાની પાસ પાસે રાખેલા બે સુવાહકોથી બનતી રચના છે એટલે યાદચ્છિક રીતે ગોઠવાયેલા હોય એનું યાદચ્છિક આકાર હોય યાદચ્છીક કદ હોય ખાલી બે સુવાહકો જોઈએ બે પાસ પાસે રાખેલા બે સુવાહક હોય તો એ સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહેવાય અહીંયા મેં આ દૂર બે સુવાહકો બતાવેલા છે ધારો કે બે સુવાહકો ઉપર વિદ્યુતભાર માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ અહીંયા માઇનસ ક્યુ અને અહીંયા પ્લસ ક્યુ રાખેલા છે માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ છે તથા તેમના સ્થિતિમાનો અનુક્રમે અહીંનું સ્થિતિમાન છે વી વન અહીંનું સ્થિતિમાન છે વી ટુ વી વન અને વી ટુ એમના સ્થિતિમાનો છે અને તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત સ્થિતિમાનનો તફાવત વી ઇક્વલ ટુ વીવન માઇનસ વી થાય એક સુવાકને અનંત અંતરે મૂકી દઈએ આ એક સુહાક છે એને અનંત અંતરે મૂકી દઈએ એવું ધારી લઈએ કે એક સુહાગ છે અનંત અંતરે છે તો અનંત અંતરે મૂકી દીધા પછી એક જ સુવાહક નજીક રહ્યો તો બીજા એક જ સુવાહકને પણ કેપેસિટર ગણી શકાય એક જ સુહાકને પણ કેપેસિટર ગણી શકાય બહુ મહત્વનું છે મિત્રો એક જ કેપેસિટર ગણી શકાય બે સુહાકોને આ બંને સુવાહકોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડી દઈએ એમને વિદ્યુત ભારિત કરી શકાય આ સુવાહક છે એમ બેટરી જોડી દઈએ અને આ રીતે વિદ્યુત ભારિત કરી શકાય છે સુવાહક પરના વિદ્યુત ભાર ને કેપેસિટર પરનો વિદ્યુત ભાર કહેવામાં આવે છે કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર તો શૂન્ય જ છે કેમ કે અહીંયા આગળ પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય સરવાળો કરીએ એટલે શૂન્ય મળે કેપેસિટર પરનો કુલ વિદ્યુત ભાર તો શૂન્ય જ છે કેપેસિટરની અંદર પ્લસ ક્યુ વિદ્યુત ભારથી માઇનસ ક્યુ વિદ્યુત ભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર ઇ હોય છે જે વિદ્યુત ભાર ના સમ પ્રમાણમાં હોય છે પ્લસ થી અહીંયા પ્લસ થી માઇનસ ક્યુ તરફનું વિદ્યુત ક્ષેત્ર હોય અને આ વિદ્યુત ક્ષેત્ર ઈ ચલે પરીક્ષણ વિદ્યુત ભારને સુવાહક બે થી સુવાહક એક ઉપર લઈ જતા પરીક્ષણ વિદ્યુત ભારને સુવાહક બેથી સુવાહક એક ઉપર લઈ જતા એકમ ધન વિદ્યુત ભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરેલું કાર્ય એટલે સ્થિતિમાનનો તફાવત વી છે અને તેથી વી પણ ક્યુના સમપ્રમાણમાં હોય છે ફરીથી એક વખતે પરીક્ષણ વિદ્યુત ભારને સુવાહક બેથી સુવાહક એક ઉપર લઈ જતા એકમ ધન વિદ્યુત દીઠ વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ કરેલું કાર્ય એટલે કે સ્થિતિમાનનો તફાવત ટૂંકમાં સ્થિતિમાનનો તફાવત પણ ક્યુના સમ પ્રમાણમાં હોય છે વી ચલે છે ક્યુ કહીએ એટલે આપણે આવું પણ કહેવાય ક્યુ ચલે છે વી પણ કહેવાય ક્યુ ચલે છે વી પણ કહેવાય અને એટલે ક્યુ અપોન વી અચળ મળે બહુ મહત્ત્વનું પરિણામ છે ક્યુઅપોન વી બરાબર અચળ આ ગુણોત્તર હંમેશા અચળ હોય અને એ અચરાંકને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે એ અચળાંકને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે એની વ્યાખ્યા લઈએ કે આ એની વ્યાખ્યા છે આપેલા સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુત ભાર ક્યુ અને તેની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી ક્યુ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ના ગુણોત્તરને તે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે ટૂંકમાં ક્યુ બાય વી આ જે ગુણોત્તર મળે એને કેપેસિટન્સ કહેવાય આમ કેપેસિટન્સ એ વિદ્યુત ભાર ક્યુ અને સિતિમાન વી એમ બે થી સ્વતંત્ર છે આમ કેપેસિટન્સ બે વિદ્યુત ભાર ક્યુ અને કેપેસિટન્સ એ વિદ્યુતભાર ક્યુ અને સ્થિતિમાન વી એમ બંનેથી સ્વતંત્ર છે આમ કેપેસિટનનું કેપેસિટન્સ નીચેની બાબતો ઉપર આધાર રાખે છે આ પહેલી બાબત આકાર માપ અને બે સુહાકો વચ્ચેના અંતર ઉપર આકાર માપ અને બે સુહાકો વચ્ચેના અંતર ઉપર બે સુહાકો વચ્ચે રાખેલા ડાયલેક્ટ્રિક અચરાંક ઉપર એટલે ડાયલેક્ટ્રિકના પ્રકાર ઉપર બે સુહાકોની વચ્ચે રાખેલા ડાયલેક્ટ્રિકના પ્રકાર ઉપર અને એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી એમ ત્રણ વસ્તુ ઉપર કેપેસિટરનું કેપેસિટર્સ આધાર રાખે છે પહેલું આકાર માપ અને બે સુવાહકો વચ્ચેનું અંતર બીજું બે સુવાહકો વચ્ચે રાખેલા ડાયલેક્ટ્રિકના પ્રકાર ઉપર અને ત્રીજું એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી નું કેપેસિટન્સ શેની ઉપર આધાર રાખતું નથી એની વાત કરી હવે શેની ઉપર આધાર રાખતું નથી કેપેસિટરનું કેપેસિટન્સ શેની ઉપર આધાર રાખતું નથી તો કે સુવાહકોના દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખતું ગમે તે સુવાહકો એના દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખતું નથી સુવાહકો પર રહેલા વિદ્યુત ભારના જથ્થા ઉપર પણ આધાર રાખતું નથી હવે એકમની વાત કરીએ કેપેસિટરનો એકમ આપણે શીખીએ ક્યુ બાય વી છે એટલે ક્યુનો એકમ કુલમ અને વીનો એકમ વોલ્ટ એટલે કુલંબ પ્રતિ વોલ્ટ અને માઇકલ ફેરેડની યાદમાં એનો એકમ ફેરેડે થાય એટલે એક ફેરડે બરાબર એક ફેરેડે બરાબર એક કુલંબ પ્રતિ વોલ્ટ થાય અને પારિમાણિક સૂત્ર એનું લઈએ પારિમાણિક સૂત્ર એનું લઈએ એમ માઇનસ વન એલ માઇનસ ટુ ટી ફોર એ આ એનું પારિમાણિક સૂત્ર થયું આ ફેરેડે તો બહુ મોટો એકમ છે હંમેશા નાના એકમો વપરાય એના માટે આપણે કેપેસિટી માટે માઇક્રો માઇક્રોફેરે પીકોફેરે નેનો ફેરડે એવા એકમો એક માઇક્રો માઇક્રોફેરે દસની માઇનસ છ ફેરેડ થાય એક પિકો ફેરડે એટલે દસની માઇનસ બાર ફેરડે થાય એક નેનો ફેરડે એટલે દસની માઇનસ નવ ફેરડે થાય નિશ્ચિત મૂલ્ય ધરાવતા કેપેસિટરની પરિપથ સંજ્ઞા એટલે કે બે પ્લેટ દર્શાવીએ અને આમ દર્શાવ્યું હોય તો આ કેપેસિટર થઈ ગયું કહેવાય અને જો કેપેસિટર ચલ મૂલ્ય એટલે ચલ કેપેસિટર હોય એની વેલ્યુ બદલાતી હોય તો એ આ રીતે દર્શાવાય તો આ ચલ કેપેસિટર થઈ જાય હવે એક સવાલ છે કે જો કેપેસિટર કેપેસિટન્સ કેપેસિટર્સનું મૂલ્ય ખૂબ મોટું હોય તો શું થાય અને એમાં ને એમાં જ એક સવાલ લઈએ છીએ આપણે બ્રેકડાઉન અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યાઓ આપો બ્રેકડાઉન અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યાઓ આપો તો આપણે સવાલ લઈએ એમાં જવાબમાં કે જો કેપેસિટરના કેપેસિટર્સનું મૂલ્ય ખૂબ મોટું હોય તો આપેલા વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વીનું મૂલ્ય નાનું મળે કેવી રીતે તો આપણે સમજીએ સી બરાબર ક્યુ બાય વી સી મોટો ક્યારે મળે જ્યારે ક્યુ મોટો હોય અથવા વી નાનો હોય ક્યુ મોટો હોય અથવા તો વી નાનો હોય ત્યારે મને સીનું મૂલ્ય મોટું મળે એટલે સી બરાબર q બાય વી હોય તો q મોટો મળે અને વી નાનો મળે ત્યારે જ કેપેસિટન્સનું મૂલ્ય મોટું થાય એટલે જો કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો આપેલા વિદ્યુતભાર માટે સ્થિતિમાં તફાવત એનું મૂલ્ય નાનું મળે વીનું મૂલ્ય હંમેશા નાનું જ મળે જો સી મોટો હોય તો એનો અર્થ એ થાય કે મોટા કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર હોય પ્રમાણમાં નાના સ્થિતિમાંનો તફાવત માટે મોટા જથ્થાનો વિદ્યુત ભાર ધારણ કરી શકે એટલે કે સી બરાબર ક્યુ બાય વી હોય તો વીનું મૂલ્ય નાનું હોય અને ક્યુનું મૂલ્ય મોટું હોય એટલે કે મોટો વિદ્યુત ભાર ધારણ કરી શકે જો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત મોટો હોય તો કેપેસિટરોની સુવાક પ્લેટોની આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય હવે વીનું મૂલ્ય વધારે હોય જો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી મોટો હોય તો સુવાગ પ્લેટોની આસપાસ પ્રબળ ક્ષેત્ર હોય પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય અને આ પ્રબળ ક્ષેત્ર આસપાસની હવાનું આયનીકરણ કરે આસપાસમાંથી આયનો છૂટા પાડે આસપાસની હવાનું આયનીકરણ કરે અને આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુત ભારો વિરુદ્ધ રીતે વિદ્યુત ભારિત પ્લેટો તરફ પ્રવેગિત કરે અને કેપેસિટરની પ્લેટો ઉપર વિદ્યુત ભારને અંશતઃ તટસ્થ કરી દે ફરીથી બહુ મહત્ત્વનું વાક્ય છે આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુત ભારો હવાનું આયાનીકરણ થાય એટલે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય અને આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુત ભારો વિરુદ્ધ રીતે વિદ્યુત ભારિત પ્લેટો તરફ પ્રવેગિત થાય અને કેપેસિટરની પ્લેટો પરના વિદ્યુત ભારને અંશતઃ તટસ્થ કરી દે કેપેસિટરની એક પ્લેટ પરનો વિદ્યુત ભાર અવાહક માધ્યમમાંથી પસાર થઈ કેપેસિટરની એક પ્લેટ પરનો ભાર અવાહક માધ્યમમાંથી પસાર થઈ પસાર થવો એટલે લીક થાય એવું કહેવાય કેપેસિટરની પ્લેટ પરનો ભાર લીક થઈને બીજી પ્લેટ ઉપર પહોંચે છે અને તેથી કેપેસિટર નકામું બને છે કેપેસિટર પરથી વિદ્યુત ભાર લીક થવાની ઘટનાને બ્રેકડાઉન કહે છે વ્યાખ્યાયગી બ્રેકડાઉનની આગળ પૂછીએ કેપેસિટર પરથી વિદ્યુત ભાર લીક થવાની ઘટનાને બ્રેકડાઉન કહે છે કેપેસિટર પર વિદ્યુત ભાર લીક થાય આપણે કીધું અવાહક માધ્યમમાંથી પસાર થાય અને બીજી પ્લેટ ઉપર પહોંચે ત્યારે કેપેસિટર નકામું બની જાય આ લીક થવાની ઘટનાને બ્રેકડાઉન કહે છે સુવાહકના પ્લેટ ઉપર એટલે કે સુવાહકની જે પૃષ્ઠ જેના ઉપર જો વિદ્યુતભારની સંખ્યા ઘણી મોટી હોય તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય છે વિદ્યુતભારની સંખ્યા મોટી હોય તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય અને તેથી પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને પૃષ્ઠ પરથી છટકી જાય અને આ ઘટનાને ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે અને તેને કોરોના ડિસ્ચાર્જ પણ કહે છે ફરીથી આ વાક્ય લઈ લઈએ શું કહે છે સુવાહકના પૃષ્ઠ ઉપર જો વિદ્યુત ભારની સંખ્યા ઘણી મોટી હોય તો તે ભાગ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તેથી પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને પૃષ્ઠ ઉપરથી છટકી જાય આ ઘટનાને ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે તેને કોરોના ડિસ્ચાર્જ પણ કહે છે ડાયલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેમને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં તાકાત ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય કે ડાયલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને એટલે ઇલેક્ટ્રોન છટકી જાય અને બ્રેકડાઉનની અસર આવે એ અસર આવ્યા સિવાય મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે ડાયલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે અને હવા જેવું માધ્યમ હોય તો હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય લગભગ ત્રણ ગુણ્યા દસની છ વોલ્ટ પ્રતિમીટર છે હવા માટે અને બે સુવાહકો વચ્ચેના એક સેન્ટીમીટર ક્રમના અંતર માટે આ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ત્રણ ગુણ્યા દસની ચાર વોલ્ટ છે જે વિદ્યુત ભાર લીક થયા સિવાય કેપેસિટરની પ્લેટ પર મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ હવા માટે ડાયલેટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય આપી દીધું આપણે લગભગ ત્રણ ગુણ્યા દસની છ વોલ્ટ પ્રતિમીટર બે સુવાહકો વચ્ચેનું અંતર એક સેન્ટીમીટરનું હોય અથવા તો એક સેન્ટીમીટરના ક્રમનું હોય આ અંતર માટે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ત્રણ ગુણ્યા દસની ચાર વોલ્ટ છે જે વિદ્યુતભર લીક થયા સિવાય કેપેસિટરની પ્લેટો પર મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટર્સ પૂરતું મોટું હોવું જોઈએ હવે આપણે લઈએ સમાંતર પ્લેટ કેપેસિટર વ્યાખ્યા સૂત્ર અને કઈ કઈ બાબતો પર આધાર રાખે છે એટલે અહીંયા આગળ આ રીતે બે પ્લેટો લીધી છે એક પ્લેટ ધન વિદ્યુત ભાર બીજો ઋણ વિદ્યુત ભાર એટલે ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર હોય એટલે આ તરફનું વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું ધનથી ઋણ તરફનું આ પૃષ્ઠઘનતા જ કહેવાય અહીંયા આગળ એકમ પૃષ્ઠ પરનો ધન વિદ્યુત ભાર એટલે પૃષ્ઠઘનતા ધન થઈ ગઈ આ એકમ પૃષ્ઠ પરનો ઋણ વિદ્યુત ભાર એટલે ઘનતા ઋણ સિગ્મા માઇનસ સિગ્મા લખીએ અહીંયા પ્લસ સીગમાં લખીએ આ બે પ્લેટ વચ્ચેનું અંતર ડી આપેલું છે અને આઠ છેદનું ક્ષેત્રફળ એ કહેવાય આ સમાંતર પ્લેટ કેપેસિટરની વાત છે હવે આપણે જોઈએ એની વ્યાખ્યા લઈએ સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર પ્લેટ સમાંતર વાહક પ્લેટોની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે એકબીજાથી થોડા અંતર મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે